नमस्कार खरीफ मित्रों, हूँ आप मित्र दिवस कठिकिया बाइक खरीफ चैनल में आपनो हार्दिक स्वागत है। तो खरीफ मित्रों, आज चर्चा करवानी है कि आपणे जीराना पाक में जी आपणे सफेद आपणे खरीफ मित्रों सारो कहता हो, अमुक धारियो कहता हो, अथवा अमुक तो साशु पण कहता हो। तो खरीफ मित्रों, एमां कोई मूंझावानी जरूर नथी। आ दवा जे तमने हूँ कहूँ छूं ए तमे छाटी दो, तमारे जे सारो के साशु के जे कहता हो वही ले। पर खरीफ मित्रों, ध्यान थी तमे सांभळजो, जे हूँ दवा तमने कहेवा जई रह्यो छूं कि आ दवा तमारे वापरी, પણ હું જેટલા ml અથવા જેટલા ગ્રામ કહું છું એટલે નાખવી, એથી વધારે જો તમે નાખશો તો એમાં શું થાય કે થોડીક આકરી પડે, એટલે કે આમાં શું હોય કે હમણાં છેલ્લા મહિને 1.5 મહિનાથી પીઓ તો આપેલું ન હોય એટલે થોડીક આકરી પડે, બાકી તો કદાચ 2-5 ml આખી પછી હોય જાય તો એમાં કોઈ વાંધો ન આવે। તો ખરીફ મિત્રો, વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી કરી તમને પૂરેપૂરી માહિતી મળી રહે અને કઈ દવા કેટલી તમારે નાખવી એ પણ તમને ખબર પડી રહે। અને જે ખરીફ મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તે ખરીફ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો। તો આ ચર્ચા આપણે ખરીદ મિત્રો આગળ કરશું। તો એમાં શું થાય કે આપણે સફેદ સારો જે આપણે કેવી, તો ઘણી વાર તમે જુઓ તો એટલે થડમાંથી ચાલુ થતો હોય છે, અને અમુક ટાઈમ જો તમે જુઓ તો થડમાં હોય ડાયરેક્ટ ઉપર દાણામાં હોય, સફેદ દાણા દાણા થતા જાય હોય। તો ખરીદ મિત્રો, સારો તમે જુઓ તો જમીનમાંથી વધારે આવતો હોય છે અને ઉપર આપણે જોઈએ તો દાણામાં ઉપર હોય છે, બરોબર। તો એમાં શું થાય કે સારો એક તો વધે શું લેવા, એક તો થોડો થોડો આપણે એટલે આપણે જીરાના જે પાક હોય એનો જે થડ હોય એમાં સારો થોડો થોડો હોય, પછી થોડામાંથી થોડાક વધારે છોડવા થાય, પછી એમાં આપણે પિયત આપીએ, પિયત આપીએ એટલે થોડોક ઝડપી આગળ વધે, એટલે કે ઝડપી થોડાક નવા છોડવા વધારે જોવા જડે, અથવા તો ઝાકર પડે, તો ઝાકર પડે તો એના હિસાબે તમે જુઓ તો થોડોક સારો ઝડપી વધે, બાકી તો બહુ ન હોય, કોક કોક છોડવો હોય પણ એમાંથી કદાચ થોડોક વધારે થાય, બાકી એથી વધારે નથી થતો। અમુક ટાઈમનું લગભગ ઘણું કદાચ 10 વીઘા હોય તો 1-2 વીઘામાં કેથી વધારે ભાવમાં પણ આવી જાય। તો ખરીફ મિત્રો, આ હતી સારાની વાત, એટલે કે હવે આપણે કઈ દવા આપણે એમાં ક્યારે છાંટવી। તો પહેલા પ્રથમ તો જોઈએ તો જે ટાટા કંપનીનો ક્વોન્ટા પ્લસ આવે છે એ એક પંપમાં આપણે 20 ml નાખી અને આપણે એનો સ્પ્રે કરી દેવાનો છે, એટલે કે આપણે સારો ઉતરી જાય। પણ એ તમે જુઓ તો મેં ઘણી વાર આગળ પણ વિડીયો બનાવ્યા હતા મચ્છી માટે લઈને કે સારો તમારે થડમાં હોય કદાચ, તો થડમાં માનો કે આ જીરાનો સોર છે તો હેઠળ થડમાં હોય તો એ છોડો આપણે પલાળવો પડે, પલાળવી તો જ એની આપણે દવા નીચે જાય છે, તો જ એ સારો હેઠો ઉતરશે, બાકી ઉપરથી આપણે છાંટશું ને આટલી એટલી દવા આવશે બેઠા બે બેઠા હોય તો ઉપર દાણામાં હશે એ ઉતરી જશે, બાકી જે થડમાં હશે એ નહીં ઉતરે। તો ખરીફ મિત્રો, હું તમને જે દવા કહું તમે સફેદ સારો કે ધોરિયું કે સાયસું જે કહેતા હોય થડમાં હોય તો તમારે છોડવા પલાળવાના, બાકી આપણે રેગ્યુલર 2-3 પગ કે 4 પગ કે 1-8-10 પગ કરતા હોય એ આપણે કરવાના। તો આમાં તમે જો તો કોટો પણ છે કે એક્ઝેક્ટ ગુનાઝોલ 5% એસિડ એક પંપમાં 20 ml નાખવાનું, વધી કદાચ તમે પાયર 0.25 ml નાખો તો વાંધો નહીં, પણ એથી વધારે ન નાખવું। અને જે ખરીફ મિત્રો એમણે 1-1.5 મહિનાથી કદાચ ન પાયેલું હોય તો હું તમને જે માપ કહું છું એ માપથી તમારે વધારે નાખવું નથી, એટલે કારણ કે હમણાં પાયેલું ન હોય એટલે થોડુંક ગરમ પડે, એમાં શું કે અત્યારે કાળી મચ્છીનો પ્રોબ્લેમ છે એટલે કાળી મચ્છી એક તો વધારો પછી કે આ નાખવું એટલે થોડુંક વધારે ઓલું થયું, પણ આ હું તમને જે માપ કહું એથી વધારે તમારે ન નાખવું। હવે બીજું, આ જે ક્વોન્ટપની વાત થઈ પછી આ તમે જુઓ તો ટાટા કંપનીનું તાકાત, તો આમાં કેપિટલ 70% અને એક્ઝેક્ટ ગુનાઝોલ 5% WP, તો આ તમે જુઓ તો એક પગમાં 30 ગ્રામ તમે નાખો એટલે વાંધો નહીં, 30 ગ્રામ નાખો એટલે કેપિટલ નામનું ફૂગનાશક આવી જાય અને એક્ઝેક્ટ ગુનાઝોલ એટલે કે આમાં જે એસી ફોર્મ્યુલેશન છે એ આમાં WP ફોર્મ્યુલેશનમાં આવી જાય, એટલે આમાં પણ ક્વોન્ટા પ્લસ છે, તો આ પણ તમે 30 ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો। બીજું, આપણે નાગાર્જુનનું આવે છે ઇન્ડેક્સ, એ હજી હું નથી લાવ્યો પણ એમાં તમે જુઓ તો માઇક્રોબુટાનિલ 10% WP આવે છે, બરોબર, એનો ફોટો હું મૂકીશ વિડીયો બનીમાં અને તમને ખબર પડે કે આને આપણે એ દવા કહેવાય, બરોબર। તો એ પણ આપણે જુઓ તો 20-25 ગ્રામ બને ત્યાં સુધી તો 20 ગ્રામ જ નાખજો એક પંપમાં અને ઘાટો સ્પ્રે કરી દો એટલે સારો આપણો ઉતરી જાય। પછી આપણે જોઈએ આગળ તો ટાટા કંપનીનું એપિક આવે છે, એ પણ હું ફોટો મોકલીશ એટલે એ તમને ખબર પડે, તો ટાટા એપિકમાં એક્ઝેક્ટ ગુનાઝોલ 75% WG આવે છે, બરોબર, એમાં એક્ઝેક્ટ ગુનાઝોલ એટલે કે જે ક્વોન્ટા પ્લસ આવે છે એ 75% WG ફોર્મ્યુલેશનમાં આવે છે। તો ખરીફ મિત્રો, એ એક પગમાં 2-3 ગ્રામ વધી 3 ગ્રામ જ નાખવાનું છે, 3 ગ્રામથી વધારે આપણે નાખવાનું નથી, બરોબર। તો એનું માપ થઈ ગયું, પછી તમે જુઓ તો પેલા ટિલ્ટ આવતું હતું સિજન્ટા કંપનીમાં, અત્યારે હાલમાં તમે જુઓ તો ક્રિસ્ટલ કંપનીમાં ટિલ્ટ જે વહી ગયું, તો ટિલ્ટમાં તમે ટિલ્ટ હજી તમને એમ કહું કે થોડુંક આનો પાછળથી કહીશ, પણ પહેલા જે હું તમને બીજી વાત કરું કે આપણે GSP કંપનીનું જે આપણે વેસ્પા આવે છે એમાં તમે જુઓ તો પ્રોપિક ગુનાઝોલ
હવે આગળ વાત કરશું આપણે જે મેં તમને ટિલ્ટની વાત કરી કે જે ટિલ્ટ પહેલા સિજન્ટા કંપનીમાં આવતું હતું હવે એ ક્રિસ્ટલમાં વહી ગયું અત્યારે એમાં ક્રિસ્ટલ લખેલું હશે તો એમાં તમે જુઓ તો જે પ્રોપિકોનાઝોલ જે આવતું હતું એમાં 25% હાલમાં જે આવે છે કારણ કે આગળ મેં વાત કરી તમને વેસ્પા અને જે ટિલ્ટ બરોબર ટિલ્ટ એટલે કે જે આગળ વેસ્પા અને ટાસ્પા ટાસ્પા બરોબર એમાં મેં વાત કરી કે પ્રોપિકોનાઝોલ 13.9% આવે છે અને આજે ક્રિસ્ટલ નું અત્યારે હાલમાં જે ટિલ્ટ જે આવે છે એમાં પ્રોપિકોનાઝોલ 25% સ્કડી મિત્રો બરોબર તો એનું આપણે માપ લ્યું એક પોકમાં આપણે 10 ml નાખવાનું છે એથી વધારે આપણે નાખવાનું નથી તો આ દવા તમારે ગમે એવો સારો હોય છે તો પણ ઉતારી દેશે પણ ખરીક મિત્રો માપનું ખાસ ધ્યાન રાખજો માપ વધારે ન નાખતા એમાં અત્યારે તમે જો તો આ વર્ષે લીલા ચર્મના અને પીળા હુંકારાને એમાં લીલા ચર્મના પ્રશ્નો બહુ હતા અતિશય હતા બરોબર ગિયાવરા કરતા આ વર્ષે બહુ હતા એટલે અત્યારે અમને લગભગ ઘણા ખરીક મિત્રો એક મહિનેથી કદાચ નહીં પાયું હોય એમ દોઢ મહિનેથી નહીં પાયું હોય એટલે આ દવા વધારે નાખવાનું તેમાં નથી કહેતો વધારે ન નાખવું બરોબર જે મેં તમને માપ કીધું છે એ માપ જ નાખવું ને વિડીયો તમે ખાસ સાંભળી લેજો જોઈ લેજો એટલે તમને ખબર પડે કે દિનેશભાઈ કેટલું માપ કીધું એ પણ તમારે મેં આગળ વાત કરી કે સોડવા પલાળવા ઉપર દાણા ઉપર હોય કદાચ પડી જાય વાંધો નહીં પણ થડમાં હોય તો થોડો ખાટો સ્પ્રે કરો એટલે સારો એક ભાઈ આપણે ઉતરી જાય આમ ઘણા ખરીક મિત્રોની કમેન્ટ હતી અને મેસેજ પણ આવતા હતા કે દિનેશભાઈ છારા માટેનો એક વિડીયો બનાવો સારો અમારે અહીંયા ઘણો છે કઈ દવા વાપરવી કદાચ અમારે અહીંયા કદાચ કદાચ ક્વાન્ટા પ્લસ ન મળતી તો એના ઓપ્શનમાં આપણે કઈ દવા બીજી વાપરવી બરોબર તો મેં કીધું એક વિડીયો બનાવી દઉં તો ખરીક મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં તમે અવશ્ય શેર કરજો નમસ્કાર.